રશિયા માનવ શરીરને વરાળ કરી દેવા બોમ્બ યુક્રેન પર વરસાવી રહ્યું છે. શું પુતિન પર પણ સદ્દામ હુસેનની જેમ કેસ ચાલશે? યુક્રેને રશિયા સામે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં કેસ કર્યો છે. બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે રશિયાના સંરક્ષણ મંત્રાલયે યુક્રેનમાં પળવારમાં માણસને વરાળ કરી દેવા ખતરનાક વેક્યુમ બોમ્બના ઉપયોગની વાતનો સ્વીકાર કર્યો છે. યુક્રેનમાં વેક્યુમ બોમ્બના ઉપયોગથી નાગરિકો માટે પણ ખતરો ઉભો થયો છે. આ સાથે પુતિન પર યુદ્ધ અપરાધો માટે પણ કેસ કરવામાં આવી શકે છે. બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે રશિયન સૈન્ય TOS-1 એ શસ્ત્ર પ્રણાલીનો ઉપયોગ થર્મોબેરિક રોકેટ અથવા વેક્યુમ બોમ્બને ફાયર કરવા માટે કરી રહ્યું છે, જે યુક્રેનમાં ખૂબ જ વિસ્ફોટ કરી રહ્યા છે. વેક્યુમ બોમ્બ અથવા થર્મોબેરિક બોમ્બની ગણતરી વિશ્વના સૌથી ઘાતક બિન પરમાણુ બોમ્બમાં થાય છે. વેક્યુમ બોમ્બ વાતાવરણની હવામાંથી ઓક્સિજનને શોષીને ઊંચા તાપમાને વિસ્ફોટ કરે છે. વેક્યુમ બોમ્બથી વિસ્ફોટક ખૂબ મોટા વિસ્તાર પર ફેલાઈ જાય છે અને જ્યારે એના વિસ્ફોટ થાય છે ત્યારે એના તરંગો ઉત્પન્ન થાય છે, જે સામાન્ય વિસ્ફોટકો કરતાં વધુ સમય સુધી રહે છે.